સલામુ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થીનીઓ? મજામાં છો ને બધા? વેલકમ ટુ જેબીએસ જીપીએસ ઓનલાઈન સ્ટડીઝ. જો તમે હજી સુધી આપણી સ્કૂલની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરશો, અને જો મારો વિડીયો ગમે તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. ચાલો આપણે શરૂઆત કરીએ ભણવાની. ધોરણ 7 વિષય કમ્પ્યુટર. કયો પાઠ ચાલી રહ્યો છે આપણો? પાઠ 2, HTML નો પરિચય. બરાબર, અગાઉ પણ આપણે એક પ્રેક્ટિકલ વિડીયો જોઈ ગયા છે. શું શીખી ગયા હતા પ્રેક્ટિકલ વિડીયોમાં આપણે? પી ટેગનો ઉપયોગ. બરાબર, અત્યાર સુધી આપણે એચ ટેગ અને પી ટેગના ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી લીધી છે. પી ટેગનો ઉપયોગ શેના માટે થાય છે? પેરેગ્રાફ દર્શાવવા માટે. હવે આજે આપણે શીખીશું લખાણની જુદી જુદી શૈલીઓ. બરાબર, તો લખાણની 3 શૈલીઓ હોય છે, ખબર છે ને બધાને? આપણને 3 સ્ટાઇલ આપવામાં આવે છે, બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન. બરાબર, તો આપણે આજે 3 શૈલી વિશે ઉદાહરણ પ્રોગ્રામ દ્વારા સમજૂતી મેળવવાની છે. તો ચાલો સૌ પ્રથમ આપણે નોટપેડ શરૂ કરવું પડશે પ્રોગ્રામ લખવા માટે. તો સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરીને નોટપેડ શરૂ કરીશું. નોટપેડ, એક મિનિટ. તમારી સ્ક્રીન પર ડાબી બાજુ ખૂણામાં 4 બોક્સવાળું જે સિમ્બોલ છે ને, આનું એ છે આપણું સ્ટાર્ટ મેનુ. સ્ટાર્ટ મેનુ ઓપન કરીને નોટપેડ ઓપન કરવાનું છે. બરાબર, એટલે આ તમારી નોટપેડની બ્લેન્ક સ્ક્રીન આવી ગઈ, કોરી સ્ક્રીન આવી ગઈ. હવે આપણે તેમાં પ્રોગ્રામ લખવાનો છે. ચોપડીમાં પાના નંબર 77 ઉપર તમને લખાણની શૈલીઓ બદલવા માટેનો એક HTML પ્રોગ્રામ આપવામાં આવ્યો છે. બરાબર, એ બેઠો સેમ પ્રોગ્રામ જોઈને તમારે નોટપેડમાં લખવાનો છે. જો આ રીતે તમારે પ્રોગ્રામ લખવાનો છે. બરાબર, ચાલો આપણે પ્રોગ્રામ જોઈએ. સૌ પ્રથમ આવશે HTML ટેગ, ત્યારબાદ આવશે હેડ ટેગ. બરાબર, HTML પ્રોગ્રામની શરૂઆત હંમેશા HTML ટેગથી થાય, યાદ છે ને બધાને? ત્યારબાદ આવશે હેડ ટેગ. હેડ ટેગમાં આપણે હંમેશા શું લખીએ છીએ? ટાઇટલ ટેગ લખીએ છીએ. ટાઇટલ ટેગમાં જે લખાણ લખેલું હોય તે ટાઇટલ ક્યાં દર્શાવવામાં આવે? હવે તો બધાને મોડે થઈ જવું જોઈએ, ક્યાં દર્શાવાય? ટાઇટલ બાર પર. ક્યાં દર્શાવાય? ટાઇટલ બાર પર. બરાબર, તો શું લખેલું છે ટાઇટલમાં? ટેક્સ્ટ સ્ટાઇલ. ટાઇટલ ટેગ પૂરો, ત્યારબાદ હેડ ટેગ પણ પૂરો. હવે આવશે કે આપણે પ્રોગ્રામ શેના માટે બનાવીએ છીએ. આપણા પ્રોગ્રામની જે મેઇન માહિતી હોય તે હંમેશા શેમાં લખાય? બોડી ટેગમાં. પ્રોગ્રામની મેઇન કન્ટેન્ટ, પ્રોગ્રામનો મેઇન કન્ટેન્ટ હંમેશા શેમાં લખાય છે? બોડી ટેગમાં લખાય છે. બરાબર, વારંવાર જેટલી પણ વાર હું સમજાવું છું એટલી વાર તમને વારંવાર યાદ અપાવું છું, હવે યાદ રહી જવું જોઈએ બધાને. ચાલો, ત્યારબાદ બોડી ટેગ લખ્યો, ત્યારબાદ પી ટેગ. અહીં પી ટેગ શેના માટે છે કોણ કહેશે મને? અગાઉના વિડીયોમાં જ આપણે શીખી ગયા છે. કોણ કહેશે મને, પી ટેગ શેના માટે વપરાય છે? પેરેગ્રાફ દર્શાવવા માટે. શેના માટે? પેરેગ્રાફ દર્શાવવા માટે. જ્યારે પણ આપણે પી ટેગનો ઉપયોગ કરીએ છીએ તેની જાતે જ તેની ઉપર અને નીચે એક લીટી છોડી દે છે. સમજ પડી? હવે આપણે પી ટેગ લખ્યું છે તો આપણે ત્યારબાદ બી ટેગ લખેલું છે, દેખાય છે? બ્રેકેટ્સમાં શું લખેલું છે? બી. તમે સ્મોલમાં પણ લખી શકો છો અને કેપિટલ લેટરમાં પણ લખી શકો છો, કોઈ પણ લેટર ચાલશે, કોઈ પણ ABCD ચાલશે. બી ટેગ શેના માટે? કે તમારું જે લખાણ છે, તમારું જે ટેક્સ્ટ છે, ટેક્સ્ટ એટલે કે લખાણ, એ લખાણ જે છે માહિતી, એને તમારે બોલ્ડ, બોલ્ડ એટલે કે ઘાટા અક્ષર. કેવા અક્ષર? ઘાટા અક્ષર. આપણે કોઈ પણ વસ્તુ ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ તો ખબર છે અમુક જે હેડલાઇન્સ ને એવું બધું હોય ને, મોટા મોટા અક્ષરમાં ઘાટા અક્ષરમાં લખેલું હોય છે. બરાબર, તો તમારા લખાણને માહિતીને કેવું કરશે? ઘાટું કરશે, ઘાટા કરીને દર્શાવશે, ડાર્ક દર્શાવશે.
ત્યારબાદ કોઈ પણ ટેગ આપણે શરૂ કરીએ તો એ ટેગને હંમેશા સ્લેશની મદદથી પૂરો કરવો પડે છે. તો જો અહીં બી ટેગ સ્લેશની મદદથી પૂરો કરેલો છે, ત્યારબાદ પી ટેગ પણ પૂરો થાય છે, બરાબર. ત્યારબાદ આવશે ટી ટેગ, પાછો પી ટેગ એટલે કે પાછી નવી લાઇનમાં દર્શાવવાનું છે. આઈ ટેગ શેના માટે વપરાશે? ઇટાલિક, ઇટાલિક એટલે કે જરાક ત્રાંસા અક્ષર દર્શાવવામાં આવે, ખબર છે ને. ઇટાલિક આપણે જે લખેલું હોય આપણા ફોન્ટ અક્ષર માહિતી એને જરા ત્રાંસા દર્શાવવામાં આવે છે, બરાબર. તો ધીસ ઇઝ ઇન ઇટાલિક સ્ટાઇલ. ત્યારબાદ આપણો પી ટેગ પૂરો થાય છે અને અહીં આઈ ટેગ પૂરો થશે. કયો ટેગ પૂરો થશે? આઈ ટેગ પૂરો થશે. ત્યારબાદ ફરી એક શ્રેણી દર્શાવવાની છે, કઈ છે? યુ ટેગ. તો એની આગળ પણ આપણે પી ટેગ એટલે કે પેરેગ્રાફ દર્શાવ્યો છે. ત્યારબાદ યુ ટેગ, યુ ટેગ શેના માટે? અન્ડરલાઇન માટે. શેના માટે? તમે જે લખાણ લખેલું છે, માહિતી વાક્ય લખેલું છે, એની નીચે અન્ડરલાઇન. અન્ડરલાઇન એટલે ખબર છે ને, તમારા લખાણની નીચે લીટી. આપણે ચોપડીમાં પણ અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ વાક્ય હોય એને અન્ડરલાઇન કરતા હતા, યાદ છે ને. એવી રીતે વાક્યની નીચે અન્ડરલાઇન કરવા માટે, લીટી કરવા માટે. ત્યારબાદ યુ ટેગ પૂરો થાય છે અને પી ટેગ પણ પૂરો કરવાનો છે. ત્યારબાદ આપણે બોડી ટેગ પૂરો કરવાનો છે, બરાબર. દેખાય છે? સ્લેશ બોડી અને સ્લેશ એચટીએમએલ. હવે આપણે આ ટેગને, આપણો આખું ટેગની મદદથી એક એચટીએમએલ પ્રોગ્રામ આપણે બનાવી દીધો. હવે એ પ્રોગ્રામને આપણે સેવ કરવાનું છે. તો સેવ કરતાં પણ બધાને આવડે, ફાઇલમાં જઈને સેવ. આપણે સ્ટાઇલ ડોટ એચટીએમએલ નામ આપીશું, સ્ટાઇલ ડોટ એચટીએમએલ, બરાબર. સેવ, બરાબર. હવે આપણે આને અહીંથી મિનિમાઇઝ કરી દઈએ. અને જો આવી ગયું, અહીંયા દર્શાવાય છે, બરાબર. આપણે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાંથી તેને ઓપન કરી, જેવી રીતે આપણને ચોપડીમાં દર્શાવેલું છે તે રીતે. તો ફાઇલમાં જઈશું, ફાઇલ મેનુમાં જઈને ઓપન, બરાબર. ઓપનમાં આપણે ફાઇલ શોધવાની છે, તો બ્રાઉઝરમાં જવાનું. બ્રાઉઝરમાં આવી ગયું. જો આપણી ડેસ્કટોપ પર ફાઇલ છે એટલે અહીં ડેસ્કટોપ. તમારી કોઈ ડ્રાઈવમાં હોય, સી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, તો તેની ઉપર ક્લિક કરીને તેને ઓપન કરવાની. અહીં આપણી જોવા રહી સ્ટાઇલ ડોટ એચટીએમએલ દેખાય છે, ઓપન. ઓકે, આ આપણો શું દર્શાવાય છે? પાથ. શું દર્શાવાય છે? પાથ દેખાય છે. સી ડ્રાઈવ યુઝર ફર હિન ડેસ્કટોપ સ્ટાઇલ ડોટ એચટીએમએલ એટલે કે આપણી ફાઇલ આપણા કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ સંગ્રહ થયેલી છે તેનું સ્થાન દર્શાવે છે. ઓકે કરશું એટલે આપણને તેનું આઉટપુટ દર્શાવવામાં આવશે. જો આપણે સ્ક્રીનને જરાક મોટી કરીએ, જો દેખાય છે બધાને? હજી મોટી કરીએ આપણે. જો આપણું જે પહેલું લખાણ છે તે બોલ્ડ છે એટલે કે ઘાટા અક્ષરમાં છે, બરાબર. ત્યાર પછીનું ધીઝ ઇઝ ઇન ઇટાલિક સ્ટાઇલ થોડાક ત્રાંસા અક્ષરમાં છે, દેખાય છે. અને એના પછી છે ધીઝ ઇઝ ઇન અન્ડરલાઇન, એ લીટીની નીચે જો લીટી કરેલી દેખાય છે, બરાબર. સમજ પડી બધાને કે આપણે લખાણની જુદી જુદી શૈલીઓ કેવી રીતે મૂકી શકીએ છીએ પ્રોગ્રામમાં? સમજ પડે છે? આપણી આ પહેલું જે છે તે બોલ્ડ સ્ટાઇલ, બીજું જે છે તે ઇટાલિક સ્ટાઇલ, અને ત્રીજું છે તે અન્ડરલાઇન સ્ટાઇલ, બરાબર. હવે મારે ઇટાલિક સાથે અન્ડરલાઇન પણ કરવું છે, તો અહીં યુ ટેગ મૂકી દઈશ તો એ અન્ડરલાઇન પણ થઈ જશે. યુ ટેગ મૂક્યો તો હવે યુ ટેગ પૂરો પણ કરવાનો. હવે તેને સેવ કરવાનું. પાછું સેવ નહીં કરો તો તમારું થાય નહીં, ચેન્જીસ નહીં થાય. ફાઇલમાં જઈને સેવ. હવે ડાયરેક્ટ તમારો પ્રોગ્રામ શરૂ જ છે, એમાં જઈને તમારે રિફ્રેશ કરવાનું. રિફ્રેશ અથવા તો તમારા કીબોર્ડ પરથી F5. જો તો ઇટાલિકની નીચે પણ આવી ગઈ લીટી, સમજ પડી. એટલે કે તમે એક સાથે બે ટેગનો ઉપયોગ પણ કરી શકો છો. સમજ પડી ગઈ? આપણે થિયરીમાં આ ટેગ શીખી જ ગયા હતા, બરાબર. કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો ફરી તમારી ચોપડીમાં પણ આ બધા જ ઉદાહરણ દર્શાવવામાં આવ્યા છે. કંઈક સમજ ન પડે તો વિડીયોને ફરી એકવાર રિવાઇન્ડ કરીને જોવાનું રહેશે, તમને પૂરેપૂરી સમજ પડી જશે. થેન્ક યુ.